मध्य गुजरात की सौथी मोटा में मोटी हॉस्पिटल एसएससी हॉस्पिटल की गंभीर बेदरकारी सामे आवी छे। एसएससी हॉस्पिटल बाळ रोग विभाग की घटना है। डॉक्टर की बेदरकारी थी बाळकीनु मौत थयुं छे एवा परिवार आक्षेपों। बाळकी जारे हॉस्पिटल में आवी तो हसती हती पण डॉक्टर लीधे अमारी बाळकीनो जीव गयो छे। हॉस्पिटल में तोड़फोड़ थई छे। बाळकीने एक्सरे माटे लई जवानी हती त्यारे घटना बनी छे। तो बीजी बाजू हॉस्पिटलना डॉक्टरो कही रह्या छे के अमारी बेदरकारी नथी, अमे बाळकीने पूरतो बचाव करवा माटेना प्रयत्नो कर्या छे। हवे जोवानुं ए छे के साचुं कोण छे। पोलीस घटना स्थळ पर आवीने मामलो थाळे पाड्यो छे। છોકરી એના પગે ચાલતા અહીંથી એમઆરઆઈ માં ગઈ છે અને એ લોકોએ હાઈ ડોઝ નું ઇન્જેક્શન આપ્યું બેભાન કરીને કે એમઆરઆઈ લેવું પડશે એટલે કે બેભાન કરીએ, પણ બેભાન નું ઇન્જેક્શન એ લોકોએ હાઈ લેવલ નું આપ્યું છે જેથી આ છોકરી તમે જોઈ રહ્યા છો આંખોની સામું છે આ છોકરી। એટલે અમારું સકને તક એવું છે અને ડોક્ટર જાતે બોલ્યા હતા કે અમે પ્રેક્ટિસ વાળા ડોક્ટર છે કે અમારે 3 વર્ષ માટે અંગાડી અમે પ્રેક્ટિસ કરીએ છીએ કે કોઈ સિનિયર કોઈ આવતું નથી અહીંયા, બધા પ્રેક્ટિસ વાળા જોઈ છે। જાતે 2 ડોક્ટર અંગાડી બોલ્યા હતા અમારી સામું કે અમે તો અંગાડી 3 વર્ષ ખાલી પ્રેક્ટિસ કરવા આવ્યા છીએ અને એની પછી કે અમે અમારું પોતાનું હોસ્પિટલ ખોલીએ છીએ કે બેબી ને ખાલી પગમાં ચલાતું નતું એની માટે એ લોકોએ કીધું કે ઇન્જેક્શન આલવા પડશે, પણ એની પહેલા આપણે એમઆરઆઈ કરાવી લઈએ, પણ એમઆરઆઈ માં જે એ લોકોએ હાઈ ડોઝ નું ઇન્જેક્શન એવી રીતે આપ્યું કે જેથી મારી ભાણી મરી ગઈ છે। મારે એવું જ કહેવું છે કે એક ડોક્ટર નું લાયસન્સ નહીં એટલે પૂરી જીવનની સજા થવી જોઈએ, અને અહીંયા જેટલા બી પ્રેક્ટિસ વાળા ડોક્ટર છે અને એક બી જેમને અગાડી રહેવાને જાના બધાને કાઢવા પડે। પોલીસ ફરિયાદ કરીએ છીએ પણ પોલીસ વાળા હજુ છે અમને બહાર ભગાડ્યા કરે છે અને કઈ આમ કરે છે અને હજુ ફરિયાદ નોંધતા નથી। મહેન્દ્ર સોલંકી મારું નામ છે। એસએસજી હોસ્પિટલ ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સ છે। અહીંયા એક બાળકનું અત્યારે કમનસીબીથી મૃત્યુ થયેલું છે। એને એક સ્નાયુની બીમારી હતી કે જેમાં સ્નાયુ ધીમે ધીમે નબળા પડતા જાય અને અમારી ભાષામાં ગુલિયન બારી સિન્ડ્રોમ કહેવાય। એવું ના, એવું એ લોકો ડોઝ વધારે હોતો નથી, અમે બધા જ ડોઝ જે દવાના આપીએ છીએ કેલ્ક્યુલેટ કરીને જ આપીએ છીએ એટલે ડોઝ વધારે। દર્દીના સગા જ્યારે પોતાનું દર્દી ઓફકોર્સ જ્યારે પોતાનું બાળક ગુમાવી દે ત્યારે ઘણી વખત આવેશમાં આવી જાય અને એ લોકો એનું કોઈ કારણ શોધવા માથે કોઈકને બ્લેમ કરવા માંગે એટલે પહેલું એ લોકોને એવું જ લાગે કે આ ડોક્ટરના લીધે કે ખોટી દવાના લીધે છે, પણ એવું નથી। આજે આપણે જોઈએ તો સયાજી હોસ્પિટલમાં ડેઈલી 50 થી વધારે બાળકો એડમિટ થાય છે, 100 થી વધારે બાળકો ઓપીડીમાં આવે છે, મોટાભાગના બાળકો એમાંથી 99% સારા થઈને પાછા જાય છે દવા લઈને। એટલે જેટલા બી ડોક્ટર્સ અમારા છે બધાને પરફેક્ટ ડોઝનો ખ્યાલ છે, બરાબર, એટલે એવું થવું નહીં એની શક્યતા આવતો કહું છું કે બિલકુલ છે જ નહીં। એ મને બહુ ખ્યાલ નથી, હું આવી બાળકની કન્ડિશન જોવા માટે, કારણ કે મને ઇન્ફોર્મ કર્યું કે બાળક બહુ જ સિરિયસ છે એટલે મેં આવીને જોઉં ત્યારે એના હૃદય ચાલુ કરવાના અને શ્વાસ ફરીથી ચાલુ કરવાના શ્વાસ ચાલતા હતા। આઈ થિંક એ તમે સુપ્રિન્ટેન્ડન્ટ સર સાથે મળીને અમે નક્કી કરીએ કે આજે તોડફોડ થઈ છે, હજુ મેં પણ નથી જોયું કયા પ્રકારની તોડફોડ થઈ છે, એના પછી નક્કી કરીએ। આઈ થિંક સુપ્રિન્ટેન્ડન્ટ સરને પૂછવાનું વધારે બેટર રહેશે, ડોક્ટર વૈશાલી ચાંદપુરા।